નવસારીની સબ જેલમાંથી તપાસ દરમિયાન કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવતા જેલરી જેલમાં રહેલા ત્રણ કેદીઓ સામે ફરિયાદ નોંધાવી છે. નવસારી સબ જેલમાં હાલમાં વિવિધ ગુનાઓ હેઠળના 400થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. જોકે આ સબ જેલમાં બીએપીએ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે વખતે જેલની બેરોકમાં તપાસ હાથ ધરાતા હવાલદાર હેમંતભાઈને બેરેક નંબર 7માંથી ચોરીના ગુનામાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી અંકિત યાદવ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં અંકિત યાદવનો ફોન છેલ્લા એક વર્ષથી હત્યાના ગુનામાં સજામાં રહેલા બિલીમોરાના આંતલિયા ખાતે રહેતા નિમેશ પટેલ અને મનુષ પાટીલ પણ ઉપયોગ કરતા હોવાથી જેલર દ્વારા ત્રણેય ઇસમો વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 5/2022 રોજ બાપ સ્વામિનારાયણ મંદિર નવસારી દ્વારા અમારી જેલમાં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તે દરમિયાન અમારા દ્વારા અમારા ફરજ પરના કર્મચારીઓને અવારનવાર કેદીઓની અંગઝડતી અવારનવાર બેરેકની ઝડતી કરવા અંગેની સૂચના આપેલ હતી. ફરજ પરના હવાલદાર શ્રી હેમંતભાઈ એન ચૌધરી દ્વારા બેરેક નંબર 7માં બંધી રહેલ કાચા કામના આરોપી નામે અંકિત શમશેરસિંહ યાદવની શંકાશીલ પ્રવૃત્તિ જણાતા તેમના દ્વારા મજકૂર કેદ આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી ચાલુ હાલતમાં એક નંગ સેમસંગ કંપનીનો સિમ સહિતનો પ્રતિબંધિત મોબાઈલ મળી આવેલ હતી. જે અંગેની જાણ અમોને ફરજ પરના કર્મચારી દ્વારા કરવામાં આવતા અમોએ જે અંગે જરૂરી પૂછા કરી ત્યારે મજકૂર આરોપી અંકિત દ્વારા જાણવા મળેલ કે આ મોબાઈલ જેલમાં રહેતા અન્ય કાચા આરોપી નામે મનોજ સંભાજી પાટીલનો હોવાનું જણાવ્યું. તે દરમિયાન કાર્યક્રમમાંથી મનોજ સંભાજી પાટીલે બોલાવી વધુ પૂછપરછ કરતા મોબાઈલ મારો હોવાનું જણાવેલ અને આ મોબાઈલ મારી સાથે અન્ય આરોપી છે વિજય વિક્રમ ચૌહાણ નાવે ઉપયોગ કરેલ હતો. જે અંગેની ધોરણસરની ફરિયાદ નજીકના નવસારી ટાઉન પોસ્ટેમાં દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા વધુ તપાસની કાર્યવાહી ચાલુમાં છે. સિમ કાર્ડ અંગેની કોના નામે હતો એ બાબતે જણાવું છું કે આ પોલીસ તપાસ વિષય છે, એ અંગે અમને ખ્યાલ નથી.